અમરોલીના ભરથાણા ગામે રવિવારે રાત્રે ઓટલા પર બેસવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનની હત્યા કરાઈ હતી, તો હત્યારાઓની ધરપકડની માંગ સાથે પરિવારજનોએ પોલીસ કમિશનરે રજૂઆત કરી હતી. અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરથાણાની રામનગર સોસાયટીમાં દિનેશ આચવા તેના પરિવાર સાથે રહેતો હતો. ટેમ્પો હંકારી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દિનેશ રવિવારે રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે તેના ઓટલા પર કેટલાક યુવકો અડીંગો જમાવીને બેઠા હતા. મુકેશ ખીંચી અને તેના મિત્રો ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા હોય દિનેશને ગમ્યું ન હતું અને દિનેશે આ યુવકોને પોતાના ઓટલા પરથી જતા રહેવા કહ્યું હતું, જેથી દિનેશની આ વાતનું માઠું લાગતા મુકેશ અને તેના મિત્રોએ ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન દિનેશને પાડી નાખ્યો હતો અને રોડ પર પડેલા દિનેશ, મુકેશ તથા મિત્રોએ તેને ઘેરી આડેધડ લાતો મારી હતી. પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા દિનેશ બેભાન થઈ ગયો હતો અને હુમલાખોરો ભાગ્યા હતા, જ્યારે સ્થાનિકો 108ની મદદથી દિનેશને સારવાર માટે હોસ્પિટલે પહોંચાડ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ દિનેશનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ દિનેશના પરિવારજનોએ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવાની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. 50થી વધુ લોકો પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. હાલ તો આ હત્યા મામલે અમરોલી પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત.